તો બારૂદ પર બેઠેલા બચપન પર જ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રુજાન ખંભાતા સામાજિક કાર્યકર સાથે જ વકીલ અલકાબેન જાની અને તુક્તિ શેઠ જે પણ સામાજિક કાર્યકર છે આ તમામનું હું સ્વાગત કરું છું. સૌથી પહેલા રુજાનબેન હું આપને પૂછવા માંગીશ કે જે આપણે અહેવાલ જોયા જે સમાચાર અને માહિતી મળી છે બારૂદ પર બચપન જિંદગી છે નાનું અમસ્તું ફૂલ જેવું બાળક એ બારૂદના ઢેર પર બેઠું છે આપનું શું માનવું છે? સૌથી પહેલા તો આ વર્ષોથી ચાલી રહ્યું છે અને આપણે 2012માં ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રીડ્રેસલ જે એમેન્ડમેન્ટ મૂકવા માંગતા હતા પણ પછી નથી મુકાયું એમાં તે લોકોએ સરસ એમેન્ડમેન્ટ મૂકવા માંગે છે કે 14 વર્ષથી નાના જે બાળકો છે એ લોકો પહેલા કારણ કે પહેલા એમાં હતું કે એ લોકો કામ કરી શકે છે આવું ડેન્જરસ કામ નહીં કારણ કે એમાં બી ડિવિઝન કર્યા હતા અને બીજું એમેન્ડમેન્ટ હતું કે 14 થી 18 વર્ષવાળા લિમિટેડ કામ કરી શકે અને જે બી એ લોકોને રિસર્ચ ને બધું મળે એટલે અત્યારે આજે એક અગર આ બિલ લેજિસ્લેશન પાસ થઈ જશે તો બહુ ફાયદો થશે એટલીસ્ટ આપણને હજી એના પાવર્સ મળશે કરવાનું એટલે ને આજે અત્યારે જે બાળકોનું જો આ વર્ષોથી મેં હર વર્ષે આ જોઈ રહી છું હર વર્ષે રેડ કરે છે આજે તો આજે મારા માટે એક નવીન ચીજ આવી કે તમે આજે એનજીઓ ના તો નોર્મલી આપણે પોલીસ કલેક્ટર ચાઇલ્ડ ડેવલપમેન્ટ શું કહેવાય ડિપાર્ટમેન્ટ એ લોકોને પકડીએ આજે તમે એનજીઓને બી લીધા છે સાથે એટલે બહુ સારું કામ કર્યું છે કારણ કે એનજીઓ બી ભયંકર પૈસા ખાય છે બાળકોના નામે અને પછી કશું કરતા નથી એટલે આ જે જોયું એના માટે શું એક આખી આપણે અલગ સિસ્ટમ બનાવવી પડશે તાકી આપણે જે આપણે ડિસ્કસ કરશું બીકોઝ ધીસ ઇઝ નોટ સમથિંગ વિચ ડેવલપ્ડ કન્ટ્રી શુડ હેવ. જી બિલકુલ રુજાનજી જે પ્રમાણે કહ્યું છે અલકાબેન હું આપને પૂછવા માંગીશ કે જ્યારે અમેન્ડમેન્ટની વાત આવે છે બાળ મજૂરી આપણા દેશમાં કહેવાય છે કે ગુનાહિત કૃત્ય છે જ અને તેમાં પણ જ્યારે બાળકો બારૂદના ઢેર પર બેસીને કામ કરે છે તો કાયદો શું કરેલું છે કાયદામાં આને માટે કેવી જોગવાઈઓ રહેલી છે અને કાયદાથી શું લોકો ડરતા નથી? એકચ્યુઅલી કાયદામાં જે લેબર પ્રોહિબિશન એક્ટ 1986 છે એમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે આમાં અમેન્ડમેન્ટ થઈ શકે. અમેન્ડમેન્ટનો ક્રાઇટેરિયા 3 મંથ્સ છે અને 3 મંથ્સમાં ચર્ચા વિચારણા કરીને આ કાયદામાં દરેક પ્રકારના અમેન્ડમેન્ટ થઈ શકે છે પણ એકચ્યુઅલી લોકો આના માટે અવેર જ નથી. જે વાતો છે ફક્ત ન્યૂઝપેપર પૂરતી ટીવી પૂરતી એનજીઓ પૂરતી અને એક વાત પૂરતી મર્યાદિત છે પરંતુ અમેન્ડમેન્ટ આમાં જોવા જઈએ એટલા થઈ નથી શકતા. જુવેનાઇલમાં અને લેબર પ્રોટેક્શન ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ અને બંનેમાં બહુ મોટી સિમિલારિટી છે અને એ પ્રમાણે ઘણા બધા અમેન્ડમેન્ટ આમાં આવી શકે એમ છે પણ જોઈએ એટલા અમેન્ડમેન્ટ હજુ સુધી હું જોઈ નથી રહી. જી જી આપણે તૃપ્તિ શેઠ પાસે જઈશું. તૃપ્તિબેન જે પ્રમાણેની આપણે માહિતી મેળવી છે કેટલી વાર એટલી આપણે જે રીતની અત્યારે માહિતી પૂછ્યા છે અત્યારે આપણી સાથે નિર્મિત રોય જોડાયા છે રૂરલ એસપી તેમની સાથે પણ આપણે વાત કરી લઈએ. જી એસપી સાહેબ જે પ્રમાણેની માહિતી મળી રહી છે પોલીસ પણ કંઈ નથી કરી રહી આ બાળ મજૂરીની સામે આપ શું કહેશો? ફોન કાપી નાખ્યો છે. જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે પોલીસ હપ્તા લઈને જતી રહે છે જે બાળકો બારૂદના ઢેર પર બેઠા છે અને તે લોકો જ ફટાકડા બનાવે છે ત્યારે પોલીસ પોતાના બાળકો માટે ફટાકડા લઈને જતા રહે છે. જી બિલકુલ જે પ્રમાણે નિર્લિપ રોય જે તેમની પોલીસ પર જ અહીં આરોપ લાગી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે પોલીસ છે એનજીઓ તો ઠીક છે કામ કરે છે કામ નથી કરતી પૈસા લઈને બેસી રહે છે પણ પોલીસની જવાબદારીમાં આવે છે કે તેઓ આ રીતના જે પણ કૃત્ય છે તેને અટકાવે. પરંતુ જે પ્રમાણે આપણે જોયું અમારા રિપોર્ટર્સે જે આપણે બતાવ્યું કે જે પ્રમાણે લોકો પોલીસ છે તે ત્યાં જાય છે અને હપ્તા લઈને પાછી આવી જાય છે હપ્તામાં ફટાકડા લઈને પાછા આવે છે પોતાના બાળકોને ફટાકડા આપે છે પરંતુ આ ફટાકડા જે બાળકો બનાવે છે તેઓ નથી દેખાતા. કેવી રીતે જવાબ આપશે નિર્ણિત રોય આપે જોઈ લીધું તેમણે કેવી રીતે ફોન મૂકી દીધો અને ફોન પર કોઈ જવાબ નહીં આપ્યો. હું તૃપ્તિબેનને પૂછવા માંગતી હતી કે જે પ્રમાણેની આપણે એનજીઓની વાત કરીએ હાલ એનજીઓ પણ કેટલા નારા આપે છે કે બાળકો માટે આ કરવામાં આવશે બાળકો માટે આવું કરવામાં આવશે બાળકોના નામે કેટલા અભિયાન ચાલે છે તેમ છતાં વર્બી હકીકત આપણે સ્ક્રીન પર જોઈ છે. આપ શું કહો છો? એનજીઓ ક્યાંક ને ક્યાંક પાછી પડે છે કે હજુ તેમાં પણ ભ્રષ્ટાચાર જ છે? આપણે કોઈને એનજીઓની વાત કરીએ કે કોઈની વાત કરીએ આ એક એવી વ્યવસ્થા છે કે સૌથી પહેલી તો મૂળ વસ્તુ એ છે કે આપણા સમાજમાં ખાસ કરીને મા બાપ છે અથવા તો બીજા બધા છે એક વસ્તુ જોવા કરતા બીજી ઘણી બધી વસ્તુ જોવાની જરૂર છે કે સમાજની અંદર જે ગરીબી છે પછી જે શિક્ષણની વાત છે જે સમાજનો ઢાંચો છે એ ઘણી બધી વસ્તુ એની સાથે વણાયેલી છે અને ખાસ કરીને ગરીબી વણાયેલી છે એટલે
ઘણા બધું વિરોધ કર્યા પછી પણ ઘણું બધું કર્યા પછી પણ ગરીબી વસ્તુ એવી છે કે માણસને ત્યાં ખેંચી જાય છે. અને નાનું બાળક હોય એટલે સ્વાભાવિક છે કે ગામની આજુબાજુ અથવા તો એવી રીતે ક્યાંક રોજીરોટી મળતી હોય તો મોકલે. બીજી વસ્તુ કે જે મા બાપમાં જાગૃતિ હોવી જોઈએ કે હું મારા બાળકને આ કામ કરવા મોકલું છું, એને ચાઇલ્ડ લેબર કહેવાય, એને કારણે બાળકને આ નુકસાન થાય, આ ઝેરી દ્રવ્યો છે, એ બધી જે સમજ હોવી જોઈએ એ સમજ સમાજમાં જોઈએ એટલી વિકસિત થયેલી નથી. આપણે અટકાવી રહી છું અહીં કારણ કે આપે જે વાત કરી કે મા બાપમાં જાગૃતિ હોવી જોઈએ. ગરીબી આપણા સમાજમાં વણાયેલી છે, મા બાપમાં કદાચ જાગૃતિ હશે તો પણ લાચાર બનશે. પરંતુ અહીં એક વાત એ પણ છે કે માલિક જે હોય છે ફટાકડાની ફેક્ટરીના છે કે કોઈ પણ આવા જોખમ ભરેલા જે કામ કરાવડાવે છે બાળકો પાસે, તેઓ શા માટે એવું નથી વિચારતા કે આ બાળક છે, બાળક બુદ્ધિ ક્યાં સુધી દોડવાની, અગર કોઈ પણ હાદસો થાય છે તો ક્યાં સુધી પહોંચાશે. જી રુજાનબેન, આપ કહો. તમે આજે મેડમે કહ્યું તૃપ્તિબેન સાચી વાત છે કે ગરીબી વણાયેલી છે, પણ મારે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ કહ્યું છે કે અત્યારે જે આ ટીવી ડાન્સ શોમાં રિયાલિટી શોમાં જે બાળકોને અલગ અલગ કરતૂતો કરાવવામાં આવે છે, નૃત્ય કરાવવામાં આવે છે, એ લોકો પાસે જે રીતે શૂટિંગ કરીને લોકોનો આઈ મીન પ્રેશર આવે છે, બાળકોને ટેન્શન આવે છે, તો એમાં એમાં કઈ ગરીબી છે? એ તો સારા ઘરના બાળકો છે, એમાં કોઈ ગરીબી નથી. પણ મા બાપને એક લાલચ ને લોભ છે કે એ લોકોના બાળકથી એ લોકો ફેમસ થઈ શકે ને એ લોકોને. ઓકે, પૈસા ઇઝ વન પાર્ટ ઓફ ઇટ, એટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ નથી. એટલે આગળ આ બધા બહાનાનો તો કોઈ અંત નથી કે ગરીબી છે યા લાલચ છે. અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે અત્યારે જે આ નવો એમેન્ડેડ એક્ટ આવશે એમાં એ લોકો એવી નાખવા માંગે છે કે જ્યારે એક્ચ્યુઅલી સુપ્રીમ કોર્ટે સજેસ્ટ કર્યું હતું 1996 કે જ્યારે આ બાળક આપણે કોઈ આ રીતે કરશે તો જે જે એમ્પ્લોયર જે એને આ કામ કરાવે છે એને 20,000 દંડ છે, અને સ્ટેટ ગવર્નમેન્ટ, આ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટેટ ગવર્નમેન્ટ ને 5,000 દંડ છે, કારણ કે ધેર ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ ગવર્નમેન્ટ ઓલસો ટુ સી કે આ બાળક આવી રીતે ચાઇલ્ડ વર્ક ના કરે. કારણ કે આપણે તો પહેલાથી બચપનથી આપણે તો બધા સોટી વાગે ધમધમ વિધ્યાવે ચમચમ રીતે જ મોટા થયા છે, એટલે જ્યાં સુધી ટોપથી પ્રેશર નહીં આવે ત્યાં સુધી આ ચાઇલ્ડ લેબર એન્ડ નથી થવાનું. અને જે ઇમ્પોર્ટન્ટ મૂળ પોઈન્ટ છે આજે જે મને ખટી ખટીને બોલવાની ઈચ્છા થાય છે કે જે એનજીઓ લાખો રૂપિયા લે છે, ફોરેન ફંડિંગ લે છે, એ લોકોને શું આ નથી દેખાતું? કારણ કે ચલો માની લો પોલીસ બ્રશ છે, આ બ્રશ છે, બધું તો આપણી જૂની સ્ટોરી છે, એમાં મારે અત્યારે નથી પડવું. કારણ કે પોલીસ બી એની રીતે કરતી હશે, બીજા બી એની રીતે કરતા હશે, પણ અગર એનજીઓ પ્રેશર લાવીને કરી શકે તો એનાથી બહુ ડિફરન્સ મેક થાય છે. કારણ કે ધે આર પેડ ફોર ઇટ, લેટ મી બી ક્લેરિફાઈડ કે એનજીઓ આર પેડ ફોર ધીસ થિંગ, એટલે આઈ વુડ રાધર પુટ ધ ઓનર્સ ઓન ધ એનજીઓ. અત્યારે મારે મા બાપને વચ્ચે એટલે નથી લાવવા, કારણ કે પેલી જે ગરીબીની સ્ટોરી હશે આપણે કરવી પડશે. જી બિલકુલ, જી બિલકુલ, રુજાનજી આપે કહ્યું એ વાત સાચી છે. કારણ કે તંત્રમાં એકવાર કહી શકાય કે ભ્રષ્ટાચાર ઘૂસી ગયું છે, પરંતુ જ્યાં એનજીઓ આવે છે, સામાજિક કાર્યકર્તાઓની જવાબદારી આવે છે, તે લોકો શું કરી રહ્યા છે? આ વિષય પર ચર્ચાને યથાવત રાખીશું, પરંતુ તે પહેલા સમય થયો છે એક બ્રેકનો.